આણંદના ઉમરેઠમાં મહિલાઓ રણચંડી બની ગઈ છે. મહિલાઓમાં મોટા પ્રમાણમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કાચા પોડની મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પોડના પ્રવેશ પાસે જાહેર શૌચાલયની કામગીરી ત્યારે પોડની મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને અરજી આપી છે. શૌચાલય બનાવવામાં આવશે તો તેને તોડવાની ધમકી પણ આપવામાં આવે છે. પોડના દરવાજે જ શૌચાલયથી મહિલાઓને સમસ્યા થાય છે. આણંદના ઉમરેઠમાં મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી રહી છે. મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે પોળના પ્રવેશ પાસે જ જાહેર શૌચાલયની કામગીરી જોવા મળી રહી છે, જેના કારણે પોળની મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યા છે અને અરજી પણ આપી છે. તો આ સાથે શૌચાલય બનાવવામાં આવશે તો તેને તોડવાની ધમકી પણ મહિલાઓ દ્વારા આપવામાં આવી છે. પોળના દરવાજે જ શૌચાલયથી મહિલાઓની સમસ્યા સર્જાય છે. મહિલાઓમાં આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે આજે મહિલાઓએ અરજી પણ આપી છે. મહિલાઓએ સૂત્રોચ્ચાર કર્યો છે અને આ સાથે તેઓએ જણાવ્યું છે કે જો શૌચાલય બનાવવામાં આવશે તો તેને તોડી દેવામાં આવશે, આ પ્રકારની ધમકી પણ આપવામાં આવી છે. તો આણંદના ઉમરેઠમાં મહિલાઓ રણચંડી બનેલી જોવા મળી રહી છે. ના બનવી જોઈએ, નગરપાલિકા વાળાએ કહ્યું છે કે મુતળી બને પણ અમારે નથી બનાવી, અને અહીંયા પોળવાળા બધા એ જ માને છે કે અહીંયા મુતળી ના બનવી જોઈએ, ના બનવી જોઈએ. અને અહીંયા મુતળી અમે લોકો જ્યારે અહીંથી નીકળીએ તો અમારે શરમાવવું પડે છે, અમારી છોકરીઓને પણ અહીંયા આવતા જતા શરમાવવું પડે છે. એટલે અમે ના પાડીએ છીએ કે અહીંયા ના જ બનવી જોઈએ. અને અહીંયા બધા ઉભા રહે છે તો પણ અહીંયા ને અહીંયા ઉભા રહે છે, આગા પાછા થતા નથી. અને એટલું બધું એ ખરાબ લાગે છે. અમે છોકરીઓને છોકરાને મહિલાઓનું શું કરવાનું? એટલે અમારે અહીંયા નથી, એટલે નથી જ બનાવી અમારે. અને દીકરીઓને અમે શરમાઈને આવવું પડે છે. હવે કોઈ બીજો રસ્તો હોય તો અમે એમ થાય કે બીજા રસ્તા આવીએ, પણ ઘરના બીજા કઈથી આવે? મહેમાન આવે છે એ પણ અહીંયા શરમાય છે. અને અમે આંદોલન કરીશું જો બનશે તો. આ ઉગ્ર આંદોલન ઉગ્રાન બનવી ના જોઈએ અને બનવાની પણ નથી. અમે નહીં જ બનવા દઈએ. અને બનશે તો અમે તોડવા તૈયાર છીએ. અહીંયા અમે નહીં જ બનાવીએ. બનશે, જેટલી બનશે એટલી વાર અમે તોડી નાખીએ.